अगर समाचार में बात करिए तो बीपरजोय वावाझोड़ानी असर कच्छ में पण देखाई रही छे। तो कच्छना दरिया किनारा में करंट जोवा मळ्यो, कच्छना दरिया कांठा में हाल करंट जोवा मळ्यो छे। जेम जेम वावाझोड़ू नजीक आवी रह्यु छे तेम तेम तेनी असर पण वर्तवा लागी छे। अंजारना वीरा गाम पासे दरिया में करंट जोवा मळ्यो, लोकोने सुरक्षित जग्याए पण पहोंचाडवामां आवी रह्या छे। तो 200 जेटला लोकोने शाळामां स्थानांतरित करवामां आव्या। तो महत्वनुं कही शकाय કે જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર પણ વર્તવા લાગી છે। તો હાલ બીપરજોય વાવાઝોડાની અસર દરિયાકાંઠામાં જોવા મળી રહી છે। દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા પણ ઉછળવા લાગ્યા છે। તો મહત્વનું કહી શકાય કે કચ્છના દરિયાકાંઠામાં હાલ કરંટ જોવા મળ્યો। તો મહત્વનું કહી શકાય કે અત્યારે વાવાઝોડું ગીર સોમનાથથી 300 કિલોમીટર દૂર છે, ત્યારે કચ્છના અંજારના વીરા ગામ પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। હાલ બીપરજોય વાવાઝોડું વધુ આક્રમક બનતું દેખાઈ રહ્યું છે। તો વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ દરિયો પણ ગાંડોતૂર બનતો જઈ રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। તો વાવાઝોડું નજીક આવતા દરિયામાં તોફાની મોજા પણ ઉછળી રહ્યા છે। તો ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના કહી શકાય। તો હાલ બીપરજોય વાવાઝોડાની અસર દરિયાકાંઠામાં પણ જોવા મળી રહી છે। તો કચ્છના દરિયામાં હાલ કરંટ જોવા મળ્યો। મહત્વનું છે કે અંજારના વિરામ ગામ પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો, તો ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। 200 જેટલા લોકોને શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। તો હાલ ગુજરાતના તમામ દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। દરિયામાં હાઈ ટાઈડ સ્થિતિ વચ્ચે દરિયો હાલ તોફાની બનતો નજરે પડી રહ્યો છે। દરિયા ઉપર આવા જવા ઉપર હાલ સંપૂર્ણપણે તંત્ર દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। તો મહત્વનું કહી શકાય કે કચ્છના દરિયાકાંઠામાં હાલ કરંટ જોવા મળ્યો।